555 बोटल जेनी किंमत 2,82,330 रुपया थाय छे एवो माल सीज कर्यो छे अने जाणवा जोग दाखल करी छे अने आयुर्वेदिक सीरप तरीके अने आमांथी जे सैम्पल छे તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. એમને અમે આદેશ કરેલો કે ભાઈ આવી અહીંયા પણ કોઈ બોટલો વેચાય છે કે કેમ એ બાબતે તપાસ કરતા અમને જુદા જુદા 8 સ્થળોએ આવી મળેલી છે. એક ડિસ્ટ્રીબ્યુટર જે શ્રીરામ એજન્સી છે એ ડિસ્ટ્રીબ્યુટર પણ અમે પકડ્યા છે. મેન્યુફેક્ચરિંગ જે છે એ બોટલની અંદર અત્યારે જે લખેલું છે એ મુજબ એક જે છે યુરિનાસો એનું આબુ રોડ થતું હતું અને બીજી જે બે છે એનું સેલવાસા દાદરાનગર હવેલી થતું. 12% સુધી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોય તો એ ટૂંકમાં આસવ તરીકે વાંધો નથી, પણ એનો જે ડોઝ છે એ તમે બોટલ પણ જોઈ શકો છો કે 1 કે 2 ટેબલ સ્પૂનનો હોય છે. ખેડા જિલ્લામાં ગઈકાલે 5 વ્યક્તિઓના શંકાસ્પદ મોતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે આયુર્વેદિક જે દવા છે આયુર્વેદિક દવાના નામે નશાકારક પદાર્થ પીધા બાદ 5 વ્યક્તિઓના મોત થયા હતા. જોકે 5 થી 7 વ્યક્તિઓના મોત થતાની સાથે ગુજરાતભરમાં પોલીસે સર્ચ શરૂ કર્યું છે. ત્યારે આજે સુરત પોલીસે એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 2100 બોટલો ઝડપી પાડી છે. આ તમામ બોટલો દમણ સેલવાસ અને આબુ રોડ ખાતે બનતી હતી. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આયુર્વેદિક કફ સિરપના નામે વેચાતી આ નશાકારક દવા છે કે જ્યાં દવા મોટા પ્રમાણમાં સુરતમાં વેચાય છે. યુવાનોનો નશો કરતા હોય છે અને સૌથી મહત્વની વાત છે કે સુરતની દવાની દુકાન હોય કે પાનના ગલ્લા હોય તમામ જગ્યા પર આ વસ્તુ જોવા મળતી હતી. જોકે સુરત પોલીસે અલગ અલગ 8 જગ્યા પર દરોડા પાડી 2100 કરતાં વધુ બોટલો ઝડપી પાડી છે. અંદાજે 2,50,000 રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડી તેની તપાસ શરૂ કરી છે. 8 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. લાંબા સમયથી આયુર્વેદિક દવાના નામે નશાકારક વસ્તુ ગુજરાતમાં વેચાતી હતી, સુરતમાં પણ વેચાતી હોવાની વિગતો ગઈકાલે ખેડામાં બનેલી ઘટના બાદ સામે આવતા સુરત પોલીસ હરકતમાં આવી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને એફએસએલ રિપોર્ટ બાદ કહી શકાય કે જો આમાં નશાનું પ્રમાણ વધારે હશે તો ચોક્કસ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરવાની બી તૈયારી સુરત પોલીસે કરી છે. કેમેરામેન ભરત ગંપટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ફરી એકવાર શહેરમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. શહેરના અંબર ટાવર નજીકથી એમડી ડ્રગ્સના 101 ગ્રામ જેટલા જથ્થા સાથે જ વ્યક્તિ જપ્ત કર્યો છે, જ્યારે કે કુલ 10,56,000 મુદ્દામાલ સાથે વ્યક્તિ પકડાયો છે. સમગ્ર ઘટનામાં આરોપી મુજાહિદ શેખની ધરપકડ કરવામાં આવી છે. ચીવટવાનો રહેવાસી હોવાનું હાલ તો સામે આવ્યું છે. સાથે જ ડ્રગ્સ મોકલનાર આરોપી મુનાફ લકુમને વોન્ટેડ જાહેર કરાયો છે. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સુરતના માંડવી ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. નાસિકથી અમદાવાદ આ હેલિકોપ્ટર જતું હતું. ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું, જ્યારે કે ઘટના અંગે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. તો હાલ સમાચારોમાં આ સમય થયો છે વિરામનો. ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. તો સુરતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. મુખ્ય માર્ગો પર ઝીરો વિઝિબિલિટી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. વાહનોની લાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા. આ તરફ પાવાગઢમાં પણ અદભુત દ્રશ્યો જોવા મળ્યા. મહાકાળી મંદિર આખું ધુમ્મસમાં ગાયબ જ થઈ ગયું. ધુમ્મસના પગલે પાવાગઢ પર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. ચારે તરફ ધુમ્મસની ચાદર છવાઈ, વાતાવરણ ખુશનુમા બન્યું. પહાડ પર ખૂબ જ નયન રમ્ય નજારા જોવા મળે છે. તમારા વાહનમાં ક્યાંક નકલી ઓઇલ તો નથી ને? કેમ કે અત્યાર સુધીમાં તમે નકલી ઘી, તેલ, નકલી જીરું, ચોખા ઝડપ્યા હોવાનું સાંભળ્યું હશે. પરંતુ હવે તો હદ થઈ ગઈ છે. હવે વાહનના એન્જિનનું નકલી ઓઇલ પકડાયું છે. આવું કદાચ ભાગ્યે જ સાંભળ્યું હશે. આવી જ એક ઘટના બની છે વડોદરામાં. વડોદરામાં નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી ઝડપાય છે. રાજમહેલ રોડ પર નકલી ઓઇલ બનાવવાની મિની ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા. છૂટક ઓઇલનો જથ્થો બ્રાન્ડના નામે વહેંચતા હોવાનો ખુલાસો થયો છે. અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર, કલર, ખાલી ડબ્બા અને પેકેજિંગ મટીરિયલ મળી આવ્યું છે. એસઓજીએ 400 લીટર નકલી ઓઇલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
6 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે લૂઝ ઓઇલમાંથી જુદી જુદી બ્રાન્ડના ઓઇલ કંપનીના નામના સ્ટીકરો લગાડી મશીનથી સીલબંધ કરી બોટલો તૈયાર કરવામાં આવી બજારમાં વેચતા હતા। આ ડુપ્લિકેટ વેલકમ બેક। ઢોર નિયંત્રણ નીતિ અંગે પશુ માલિકોને રાહત નહીં। ગુજરાત હાઈકોર્ટ તરફથી હાલ પૂરતી રાહત નથી આપવામાં આવી। પશુ માલિકોની રજૂઆતને હાલના તબક્કે સ્વીકાર નહીં કરાય। રખડતા ઢોર રસ્તા અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। પશુ માલિકો તરફથી હાઈકોર્ટમાં રજૂઆત થઈ હતી। મનપા પરવાના માટેની અરજીમાં પેન્ડિંગ રાખે છે, જ્યારે કે વાડામાં બાંધેલા ઢોર ઉપાડી જાય છે। પશુ માલિકોનું આ કહેવું હતું, મનપા ખોટી હેરાનગતિ કરી છે તેવું પશુ માલિકો કહી રહ્યા છે। સુનાવણીમાં મનપા તરફથી કોર્ટમાં રજૂઆત થઈ હતી। પશુ માલિકોને અત્યાર સુધી સહકાર અપાયો છે તેવું મનપા દ્વારા કહેવામાં આવ્યું, જોકે ઢોર નિયંત્રણ પોલિસી આજથી અમલી નહીં બની। સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું મહત્વનું અવલોકન, નીતિની અમલવારી મનપા નિયમ મુજબ કરે છે, હાઈકોર્ટે અવલોકન કર્યું છે। કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી, હાઈકોર્ટનું કહેવું છે ઢોર નિયંત્રણ નીતિ પર મનપા કામગીરી ચાલુ રાખે, પશુ માલિકોની રજૂઆતને હાલના તબક્કે સ્વીકાર નહીં કરાય। રાજ્ય સરકારની કામગીરીના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। ઢોર નિયંત્રણ પોલિસીનો આજથી શહેરમાં અમલ શરૂ કરવામાં આવ્યો છે। મનપા લાયસન્સ કે પરમિટ વગર રાખતા ઢોર માલિકો સામે કાર્યવાહી કરશે। ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત જે ઢોર માલિકે પોતાના પશુ રાખવા માટે લાયસન્સ કે પરમિટ નહીં લીધી હોય તેમના ઢોરને બહાર મોકલવામાં આવશે। આજથી જે ઢોરને પકડવામાં આવશે તેને દંડ આપ્યા બાદ પણ છોડવામાં નહીં આવે। અત્યાર સુધી લાયસન્સ કે પરમિટ માટે 1070 અરજીઓ આવી હતી, જે પૈકી 123 અરજીઓનો સ્વીકાર કરવામાં આવ્યો, જ્યારે કે 309 અરજીઓનો અસ્વીકાર કરવામાં આવ્યો। તો 638 જેટલી અરજી હાલ પ્રોસેસમાં છે। જે પશુ માલિકો પાસે લાયસન્સ કે પરમિટ નથી તેમને સ્થળાંતરિત તેમના પશુ અમદાવાદ શહેરની હદબાર કરવા માટે અમારા દ્વારા વારંવાર નોટિસ પણ આપવામાં આવી છે અને અમારી જે સર્વેની ટીમ આવા સ્થળે જઈને ચકાસણી કરે છે અને સીએનસીડી વિભાગનો એ અનુભવ રહ્યો છે કે સ્થળ પર ચકાસણી કરતા પશુ માલિકો દ્વારા આવા જ પશુઓ છે અમદાવાદ શહેરની બહાર ખસેડી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત આજના દિવસથી સઘન ચકાસણી શરૂ કરવામાં આવેલ છે અને જે પણ પશુ માલિકો કે પશુપાલકો છે કે જેમની પાસે લાયસન્સ કે પરમિટ નથી તેમને 2 કે 3 દિવસમાં અમદાવાદ શહેરની બહાર પશુ ખસેડી લેવા માટે નોટિસ આપવામાં આવનાર છે। તો મોરબી બ્રિજ દુર્ઘટના અંગે સુનાવણી કરવામાં આવી છે। કોર્ટે લીધેલી 100 મોટો પિટિશન પર સુનાવણી થઈ। હાઈકોર્ટે સુનાવણીમાં સવાલ કર્યા, એસઆઈટીના અંતિમ રિપોર્ટ બાદ સરકારે શું કાર્યવાહી કરી, એસઆઈટીના રિપોર્ટમાં બહાર આવેલી વિગતો પરનો એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટે માંગ્યો, જોકે એડવોકેટ જનરલ વતી કોર્ટમાં રજૂઆત થઈ હતી। આજના દિવસ દરમિયાન એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરાશે અને જે પગલાઓ લેવાયા છે તેને સોગંદનામા પર વિગતો રજૂ કરશે સરકાર। રિપોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું। ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર હોવાનો એસઆઈટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો। ઓરેવાના એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દીપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનો એસઆઈટીએ રિપોર્ટ આપ્યો। એસઆઈટી રિપોર્ટ પ્રમાણે બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા તો રોકની વ્યવસ્થા નહોતી। બ્રિજ ખોલતા પહેલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં નહોતો આવ્યો। યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી આરટીઓ ચેકપોસ્ટ હાલ ધૂળ ખાતી જોવા મળી રહી છે। અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટને બંધ કરી દેવાઈ હતી। ચેકપોસ્ટના રૂમોને સીલ મારી દેવામાં આવ્યા હતા। આ ચેકપોસ્ટના ઓફિસના બારી બારણા પણ મોટા ભાગે ચોરાઈ ગયા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ચેકપોસ્ટ ઓફિસ દિન પ્રતિદિન ખંડેર હાલતમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે। 2019 થી રાજ્યભરની તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાતા અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી હતી। ગ્રામ પંચાયતની જે તલાટી ઓફિસ છે અને સીબીઆઈની ઓફિસ છાપરામાં બેસી રહી છે, તો આ જેનું લિયન છે આરટીઓનું એ કચેરી જો આરતી અમારી આ પંચાયતના તલાટી અને સીબીઆઈને જો આપવામાં આવે તો એની જાળવણી થાય, સ્વચ્છતા રહે, ચોરી ન થાય
અને સરકારી કચેરી જેને સરકાર કચેરી ઉપયોગ બેસવા દેવામાં આવે દૂર સારી બાબત અને આપે તેને જાળવણી થાય। કમોસમી વરસાદથી કેટલાક શાકભાજીના ભાવમાં વધારો તો કેટલાક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સુરત એપીએમસી માર્કેટમાં બહારથી આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે સામાન્ય રીતે શિયાળામાં લીલા શાકભાજી સસ્તા ભાવે મળતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, જેથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંથી શાકભાજીનું મબલક ઉત્પાદન જોવા મળી રહ્યું છે, જેથી શાકભાજીના ભાવમાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે। શિયાળો પાક બજારમાં ફરી આવતા આગામી સમયમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। પરંતુ આ વર્ષે છેલ્લા 5-7 દિવસ પહેલા જે કમોસમી વરસાદ થયો છે એ કારણથી અમુક શાકભાજીમાં ઘણા મોટા પાયે નુકસાન થયું છે। હવે જ્યાં વરસાદ નથી થયો ત્યાંની શાકભાજીની મબલક આવક છે। ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે। આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200થી વધારે મિની મિલો ગ્રામ્ય તેમજ તાલુકા મથકે શરૂ થઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં અંદાજે 4000 જેટલા સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે। છેલ્લા એક માસમાં આશરે 1.5-2 લાખ સિંગતેલના ડબ્બા તૈયાર થઈ ચૂક્યા છે। આ સાથે સાથે સિઝન શરૂ થતાની સાથે સિંગતેલની વિદેશમાં માંગ પણ ઉઠી છે, તેની નિકાસ શરૂ કરવામાં આવી છે। તો આ સાથે લગ્નસરાની સિઝન હોવાના કારણે પણ સિંગતેલના ભાવમાં દરરોજ વધઘટ જોવા મળે છે, જેના કારણે પણ સિંગતેલના ભાવમાં તેજી આવી છે। તો હવે શહેરીજનો પણ તૈયાર તેલ લેવાના બદલે મિની ઓઇલ મિલમાં જઈ સિંગતેલ પીસાવાનું આગ્રહ રાખે છે। મિની ઓઇલ મિલ ચાલુ કરવાનો હેતુ એક જ કે મગફળીના ભાવ છે અમને બજારમાં પૂરતા ન મળતા અમે મિની ઓઇલ મિલનું પ્લાન ચાલુ કરી અને ડબ્બા પેકિંગ કરીને બજારમાં વેચીએ છીએ। રોજના 20-30 ડબ્બા વેચીએ છીએ બજારમાં, કે બહારની જો નિકાસ છૂટ થાય તો એમાં પરિવર્તન થાય ભાવમાં, બાકી અત્યારે સાથે બહુ બજાર સુધરીને 500 રૂપિયા અપડેટ થાય, બધું બહાર ફોરેન જ જાય છે। સિંગદાણાને લીધે સિંગતેલનું ઉત્પાદન ઓછું થાય છે, બીજા નંબરમાં સિંગતેલ ખાનાર વર્ગ 5% છે। બિઝનેસ કરું છું, દુકાન છે, બજારમાં આપણે ખબર જ છે કે બધું જે બજારમાં મળતું તેલ છે ભેળસેળયુક્ત કેમિકલયુક્ત આવે છે। જ્યારે આ લોકોનું મેં જાહેરાત જોઈ કે પોતાની જ મગફળીનું કોઈ પણ જાતના એસન્સ કે કેમિકલ વગર લાઈવ ગિલણ કરી અને ડબલ ફિલ્ટર કરી અને તેલ કાઢી આપે છે, પોતાની મગફળી લઈ અને શુદ્ધ સિંગતેલ તો ખાઈએ આપણે એમ, એટલા માટે અમે પોતાની મગફળી 5 ખાંડી મગફળી લઈને હું અહીંયા આવું છું। 5 ખાંડીમાં 45 ડબ્બા જેટલું તેલ નીકળશે અને એ અમે જોઈન્ટમાં 35 જણાનું ફેમિલી છે અને એ 45 ડબ્બા માટે અમારે વર દિવસ માટે જોશે તેલ। તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સાથે સાથે મીઠા ઉદ્યોગને પણ અસર થઈ છે। કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં મીઠા ઉદ્યોગને મોટું નુકસાન થવા પામ્યું છે। ભરૂચ જિલ્લાના દહેજ, મુસર, હાંસોટ સહિતના ગંધારમાં આવેલ અંદાજે 100 જેટલા મીઠા ઉદ્યોગમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો। ભરૂચ જિલ્લાના મીઠા ઘરોમાંથી પ્રતિ વર્ષે અંદાજે 24 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન મેળવવામાં આવે છે, પરંતુ કમોસમી વરસાદના કારણે આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે। કમોસમી વરસાદના પગલે થયેલી નુકસાનીના કારણે મીઠાના ઉત્પાદકો સરકાર સેલ્સ રોયલ્ટી માફ કરવામાં આવે તેવી આશા સેવી રહ્યા છે। અંદાજિત અમારું પ્રોડક્શન દર વર્ષે 24-25 લાખ ટન થતું હોય છે, પણ જે રીતે અત્યારે વરસાદ પડ્યો અને જે એટમોસ્ફિયર ચાલી રહ્યું છે એ જોતાં અમને એવું લાગે છે કે અમારું પ્રોડક્શન હવે 17-18 લાખથી વધારે થાય એવું અત્યારે તો નથી દેખાતું। અમારે એની ગવર્મેન્ટને અમે રજૂઆત છે કે અમારે જે અસંજોગે જે વરસાદ પડ્યું છે અને એના આધારે જે નુકસાન થયું છે એ ભરપાઈ સેસ અને રોયલ્ટીમાં અમને રાહત આપે। ગાંધીનગર ખાતે ભારતમાં ઉર્જા સંક્રમણ અને માર્ગ યાત્રા પર 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું। 2 દિવસીય કોન્ફરન્સનો કેન્દ્રીય ઉર્જા મંત્રીએ ઉદઘાટન કર્યું, જેમાં ગુજરાત દેશમાં 24 કલાક વીજળી આપનારું પ્રથમ રાજ્ય બન્યું અને આ સોલાર પોલિસી 2010ના કારણે સક્ષમ બની। ગુજરાત દેશમાં 24 કલાક વીજળી આપનારું પહેલું રાજ્ય બન્યું અને ત્યાર પછી જે રીતે આપણે વાયુ પરિવર્તન ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ, એશિયામાં સૌ પ્રથમ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટમાં બન્યું અને ત્યાર પછી
જે સોલાર પોલિસી 2010માં બની એના લીધે સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય બન્યું અને સાથે સાથે હવે દેશના વડાપ્રધાન થયા પછી જીનેવા કોન્ફરન્સમાં મોદી સાહેબે જે લીડ લીધી એનો પાયો ગુજરાતમાં નખાયો હતો એમ કહી શકાય. ગુજરાતથી રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 23,000 મેગાવોટ, જો કે હમારે દેશ કે રિન્યુએબલ એનર્જી ક્ષમતા કા હમકો લગતા હૈ કે સબસે હાયેસ્ટ યા સેકન્ડ હાયેસ્ટ 15%. અબ ગુજરાત ને ઓર હમારે દેશ મે ઓલરેડી, અબ હમ દુનિયા કો બતાવના ચાહતે હૈ, ઓલરેડી કઈ કુછ રાજ્ય હૈ જો કે નેટ ઝીરો કી ઓર જા રહે હૈ. હમને કહા હૈ કે હમ નેટ ઝીરો અચીવ કરેંગે 2070 તક. ગુજરાત ને ટાર્ગેટ બનાયા હૈ, યા કોશિશ યે અપના ઇન્ટરનલ ટાર્ગેટ રખા હૈ કે 2047 તક હમ નેટ ઝીરો પર જાયેંગે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.